નમસ્કાર મિત્રો હું છું નયન પરમાર અને સ્વાગત છે તમારું મારી આ ચેનલ સક્સેસ ટેકનોબમાં આજે હું તમને એ વાત કરીશ કે ડિજિટલ માર્કેટિંગમાં સેલેરી કઈ રીતે ચૂકવાય છે એના પાછળ કયા કયા પરિબળો ભાગ ભજવે છે જેમાં તમે સેલેરી ઇન્ક્રીમેન્ટ જ્યારે માગતા હોય કંપનીમાં અથવા તમે કોઈપણ કંપનીમાં જાઓ અને એ તમને જે કાંઈ સેલેરી ચૂકવે તો એની પાછળ કયા કયા પરિબળોનો ભાગ છે કયા કયા પરિબળો એવા છે કે જે આના પર આની પાછળ ભાગ ભજવે છે એમ તો પાછળનો વિડીયો જે મેં બનાવ્યો હતો ને જે આ નવી વેબ સિરીઝ હું બનાવું છું કે જે વેબ સિરીઝ એટલે કે જે પ્લેલિસ્ટનું નામ છે એસિઓ સેલેરી ઇન ઇન્ડિયા આની પાછળના વિડીયોમાં આપણે વાત કરી હતી કે એવરેજ એસીઓની સેલેરી ડિજિટલ માર્કેટિંગની સેલેરી શું છે કેટલા ડિપાર્ટમેન્ટ છે અને ડિપાર્ટમેન્ટ વાઇઝ એસિઓની પ્રોફાઇલ વાઈઝ તમને કેટલી સેલેરી મળે તો એ વિડીયોમાં જેણે જેણે મને કમેન્ટ કરી છે એનો ખૂબ ખૂબ આભાર તમારા પોઝિટિવ રિવ્યુ વાંચીને જાણીને મને ખૂબ આનંદ થયો હું આ મહેનત કરું છું એ ક્યાંક ને ક્યાંક સફળ થઈ અને સાથે સાથે ઘણી બધી કંપનીના એચઆર અને કંપનીના માલિકના મેસેજ પણ મારા લિંકડિન પર આવ્યા અને એ લોકોએ મને એમ કીધું કે ભાઈ જે અમે સેલેરી ચૂકવતા હોઈએ છીએ અને જ્યારે સેલેરી ઇન્ક્રીમેન્ટ કરવાનો વારો આવે ત્યારે ઘણા બધા અલગ અલગ પરિબળો ભાગ ભજવે છે અને જે ખાલી સેલેરીને જે એસીઓ પ્રોફાઇલ છે તો એસીઓ પ્રોફાઇલમાં કામ કરતા એમ્પ્લોયના કર્મ અને કાર્યકુશળતાને આધારે અમે સેલેરી ઇન્ક્રીમેન્ટ નથી કરતા એની સાથે બીજા ઘણા બધા પરિબળો ભાગ ભજવે છે જેના પર આ એસીઓની સેલેરીનો બેઝ રહેલો છે તો એ કયા કયા પરિબળો છે એના પર આપણે આજે વાત કરીશું જેથી કરીને કંપનીનો પણ ક્લિયર થઈ જાય કંપનીવાળાએ જે 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 મને ક્વેશ્ચન પૂછ્યા હતા એ ક્વેશ્ચનના આધારે મેં આખું એનાલિસિસ કર્યું અને એનાલિસિસ કરીને પછી આ વિડીયો બનાવું છું જેથીને જેથી કરીને એમ્પ્લોય જે છે એસીઓના એમ્પ્લોય એ લોકોને પણ જોબ સેટિસ્ફાય થાય એ લોકોને પણ એ ખબર પડે કે હવે આગળ આપણે કઈ રીતની જોબ સર્ચ કરવી અને કઈ કઈ કંપનીના કયા કયા જે પરિબળો છે એને ધ્યાનમાં રાખીને આપણે જોબ જોઈન કરવી કોઈ પણ જગ્યાએ જોબ જોઈન કરવી અને જે કંપની છે કંપનીના જે ક્રાઇટેરિયા છે એ પણ કંપની પણ છે કંપનીવાળા એચઆર જે છે કંપનીના માલિકો છે એ પણ કંઈક ને ક્યાંક થાય એવો આખો એનાલિસિસ એનાલિસિસને વિડીયો છેલ્લે સુધી જોજો બહુ મજા આવશે કારણ કે ઘણું બધું નવું પણ જાણવા મળશે જે મેં એનાલાઇઝ કર્યું એ બધી વસ્તુ તમને પણ મળી જશે અને આ વસ્તુ કોઈ હવામાં વાત કરવાની નથી ડિસ્ક્રિપ્શનમાં મેં ત્રણ લિંક આપી છે એ ત્રણ લિંક જે તમે જોઈ શકો એક છે ડિજિટલ વિદ્યા પછી બીજી એક છે અપગ્રેડ અને ત્રીજી છે એ સ્કેલ આ ત્રણ વેબસાઇટમાંથી એનાલિસિસ કરીને આખો વિડીયો બનાવ્યો છે તો એ વેબસાઇટનો સોર્સ પણ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધો છે એની લિંક તમને આપી દીધી છે ત્યાં જઈને પણ તમે જાતે જોઈ શકો છો તો ચાલો આપણે વિડીયોને આગળ વધારી ભારતમાં સરેરાશ એસીઓનો પગાર બે લાખ સાડત્રીસ હજાર એકસો ને છપ્પન પ્રતિવર્ષ છે એટલે કે મહિનો એક મહિનો ઓગણીસ હજાર સાતસો છત્રીસનો પડે જો તમને એક વર્ષનો અનુભવ હોય સેલેરી એસીઓમાં કે ડિજિટલ માર્કેટિંગમાં એક વર્ષનો જો તમને અનુભવ હોય તો તમારો પગાર ઓગણીસ હજારથી વીસ હજાર હોવો જોઈએ આ ભારતની એવરેજ છે મિનિમમ સેલેરી છે કે જો તમને એક વર્ષ દોઢ વર્ષનો અનુભવ હોય તો આ પગાર પાછળ ઘણા પરિબળોનો આધાર છે જેમ મને કંપનીવાળા એન એચઆરએ પણ વાત કરી હતી લિંગડીન પર મેસેજ આવ્યો હતો કે પગાર અમે જે ચૂકવીએ છીએ એમાં ઘણા બધા પરિબળો ભાગ ભજવે છે તો ચાલો દરેક પરિબળો એક પછી એક જોઈએ જેથી કરીને આપણને પણ ખબર પડે જો આપણે ભારતના શહેરો દ્વારા એસીઓનો પગાર સૌથી વધારે પગાર ચૂકવણી કરતું શહેર શોધવા માગતા હોઈએ તો એ સ્પષ્ટપણે તમે જોઈ શકો છો કે બેંગ્લોરનું સિલિકોન વેલી છે કે જ્યાં અન્ય શહેરોની સરખામણીમાં રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓગણપચાસ ટકા વધારે વેતન ચૂકવાય છે એટલે કે આપણે સપોઝ અહીંયા વીસ હજાર પગાર લેતા હોય એક વર્ષ પૂરું થાય પછી એક દોઢ વર્ષના એક્સપિરિયન્સવાળો એમ્પ્લોય તો એનો ઓગણપચાસ ટકા વધારે વેતન બેંગ્લોરની સિલિકોન વેલી આપે છે પ્રથમ શહેરોમાં ચેન્નાઈ અને મુંબઈ એ ટોચના ક્રમાંક પર છે બેંગ્લોર પછી બેંગ્લોરની સિલિકોન વેલી બેંગ્લોર પછી ચેન્નાઈ અને મુંબઈ છે અને નવી દિલ્હી રાષ્ટ્રીય સરેરાશ કરતાં સોળ ટકા ઓછું વેતન ચૂકવે છે એટલે જે રાષ્ટ્રીય આખી સરેરાશ છે આખા ભારતની સરેરાશ જે છે એના કરતાં સોળ ટકા ઓછું વેતન ચૂકવે છે અને આ બધાનું આ બધા જે છે દિલ્હી બેંગ્લોર ચેન્નઈ મુંબઈ આ બધાને આખા ભારત આખા ભારતની એવરેજ આખા ભારતની તુલનામાં અમદાવાદ સુરત જે છે એ છેલ્લા સ્પોટ પર છે છેલ્લી સ્થાને છે અને દેશ કરતાં આડત્રીસ ટકા ઓછું વેતન ચૂકવે છે એટલે બીજી જગ્યાએ કોઈનો વીસ હજાર પગાર હોય એક વર્ષ પહેલાં વર્ષવાળાને કે બીજા વર્ષ પહેલાં વર્ષવાળાને કે બીજા વર્ષવાળાને જે પગાર હોય એના કરતાં આપણને આડત્રીસ ટકા ઓછું વેતન મળે છે પછી બીજું પરિબળે નક્કી થાય છે કે કંપનીનો કદ અને આવકના આધારે એસીઓનો પગાર નક્કી થાય છે સપોઝ તમે કોઈ નાની કંપનીમાં છો તો નાની કંપનીમાં સ્ટાફ ઓછો હોય ઇન્વેસ્ટમેન્ટ ઓછું હોય અને પ્રોજેક્ટ ઓછા હોય તો તમને સેલેરી પણ ઓછી મળે પણ જો તમને એક દોઢ વર્ષનો એક્સપિરિયન્સ છે બે વર્ષનો એક્સપિરિયન્સ છે તમને પોર્ટફોલિયો સારો છે પોર્ટફોલિયોમાં કઈ કઈ વસ્તુ આવે તો પહેલી વસ્તુ એ છે કે કીવર્ડ રેન્કિંગ તમે કોઈ એવા કીવર્ડને રેન્કિંગ કરાવ્યા છે કે જેમાં ટ્રાફિક સૌથી વધારે છે અને એનો જે ડિફિકલ્ટી સ્કોર પણ વધારે છે એવા કીવર્ડને તમે રેન્કિંગ કરાવો છો તો એ તમારો પોર્ટફોલિયો સ્ટ્રોંગ કરશે તો ત્રણ વસ્તુ તમારા પોર્ટફોલિયોમાં મેન્શન કરવાની છે એક તો કીવર્ડ રેન્કિંગ ઓર્ગેનિક ટ્રાફિક અને લીડ જનરેશન આ ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુ કે બે વસ્તુ તમે અચીવ કરો છો તો તમને નાની કંપની નાની કંપનીમાં પણ સારો પગાર મળી શકે છે હવે એમએનસી કંપનીઓ દેખીતી રીતે એમના કાર્બનિક સંસાધનો પર એટલે કે એના રિસોર્સ પર વધુ ખર્ચ કરે છે જ્યારે તમે કોઈ કંપનીમાં જોડાતા હોય ત્યારે કંપનીની આવક અને સ્થિતિ પર નજર રાખવી જરૂરી છે એટલે મેં પહેલાં વાત કરીને એમ કે જ્યારે તમે કોઈ પણ કંપનીમાં જોઈન થાવ છો તો એ જોવાનું છે કે કંપની મોટી છે કે નાની છે કે એમએનસી કંપની છે જો તમે એમએનસી કંપનીમાં જોઈન થાવ છો તો એ તમારા માટે એક પ્લસ પોઈન્ટ છે કે ત્યાં તમારું ફ્યુચર બ્રાઇટ થશે તમને ઘણી બધી વસ્તુ શીખવા મળશે અને એ તમે જે પણ પીપીસી કે કોઈ પણ રિસોર્સ તમારે જોઈતા હોય તો એ તમારા રિસ તમને જે રિસોર્સ જોઈએ છે રિસોર્સ એટલે કે એવું નહીં કે પીપીસી કરીએ તો જ આ રિસોર્સ જોઈ તમારે રિસોર્સમાં તમે કોઈ ટૂલનો યુઝ કરવા માગો છો એ જેમ કે એચરેફ છે સેમરસ છે આવા બધા ટૂલનો યુઝ કરવા માગો છો ને તો એ મોટી કંપની હશે કે એમએસસી કંપની હશે ને તો આ બધા ટૂલ તમને ખરીદીને આપશે અને જેથી કરીને આ બધા ટૂલનો યુઝ કરીને તમે તમારું એસીઓનું કામ કરી શકો એટલે કે કંપનીનો સ્ટાફ કેટલો છે એ તમારે ધ્યાનમાં રાખવું કંપની કેટલા વર્ષ જૂની છે કંપનીનું ભંડોળ કેટલું છે કારણ કે સારી વૃદ્ધિવાળી કંપનીમાં કામ કરવું એ તમારા આંતરિક વિકાસને પણ મદદ કરે છે જે કંપની વિકસી રહી છે તે ઓર્ગેનિક એસીઓ અને કન્ટેન્ટ અને અન્ય ચેનલો પર ખર્ચ કરવા માટે તૈયાર છે જેમ મેં કીધું ને કે ઓર્ગેનિક એસીઓ તમારે કરવું હોય કન્ટેન્ટ રાઇટર તમારે સારો હાયર કરવો હોય અથવા તમારે એસીઓ કરો છો તમને કન્ટેન્ટ રાઇટિંગ નથી આવડતું પણ મોટી કંપની છે એમએનસી કંપની છે તો ત્યાં એક કન્ટેન્ટ રાઇટરનો એક ડિપાર્ટમેન્ટ હોય છે કન્ટેન્ટ રાઇટર એમની પાસે હોય જ બે ત્રણ તો એ તમને કન્ટેન્ટ રાઇટરને પણ હાયર કરાવે છે તમારા માટે તમને જે સેમરસ છે એસીઓના જે બીજા બધા ટૂલ છે એ પણ પરચેસ કરીને આપે છે જેથી કરીને તમે એસીઓમાં સારી એવી મહેનત કરી શકો તમારા જ્ઞાનમાં સુધારો કરશે આ બધી વસ્તુ અને તમારા આંતરિક વિકાસને પણ વૃદ્ધિ આપશે એમ કારણ કે નાની કંપનીમાં કામ કરવાથી તમારી પાસે ઓછા પ્રોજેક્ટ હશે એના લીધે એસીઓમાં તમને જ્ઞાન તો મળશે તમને ઘણી બધી વસ્તુ ઓછા પ્રોજેક્ટ હોય તો એક પ્લસ પોઈન્ટ એ થાય કે તમે ઘણું બધું નવું શીખી શકો એમાં કીવર્ડ ટાર્ગેટ કરાવી શકો કીવર્ડ પ્લાનિંગ તમે શીખી શકો સારી રીતે ઓર્ગેનિક ટ્રાફિક જનરેટ કરતા શીખી શકો પીપીસી અને લીડ જનરેશન પણ ત્યાં શીખી શકો આ બધી વસ્તુ તમને આવડે તો ખરી આ બધાનો વિકાસ થાય તમારા નોલેજનો વિકાસ થાય પણ આવકનો વિકાસ નહીં થાય કારણ કે નાની કંપની છે એનું બજેટ ઓછું છે ઇન્વેસ્ટમેન્ટ ઓછું છે તો આવા સમયે તમારે શું કરવાનું કે તમારે ત્યાં બે વર્ષ ત્રણ વર્ષ જોબ કરવાની નાની કંપનીમાં જો તમારે એશિયો પોર્ટફોલિયોમાં કોઈ પણ કંપનીમાં મિનિમમ તમારે બે વર્ષ કે ત્રણ વર્ષનો અનુભવ દેખાતો હશે તો કોઈપણ મોટી કંપનીવાળા તમને આરામથી લઈ શકે છે અને પછી બે ત્રણ વર્ષ પછી તમે જ્યારે જોબ ચેન્જ કરીને મોટી કંપનીમાં જાઓ તો તમારી સેલેરી પણ વધશે અને તમારો પોર્ટફોલિયો પણ સ્ટ્રોંગ બનશે હવે બીજું એ પરિબળ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે તમારી કુશ તમારી કુશળતા અને પાછલા પ્રદર્શનના આધારે એસીઓનો પગાર નક્કી થાય છે જેમ મેં આગળ વાત કરી એમ કે તમારો એક્સપિરિયન્સ કેટલો છે અને તમારો કુશળતા તમે જે કામ કરો છો એ તમને કેટલી આવડત છે જે ત્રણ વસ્તુ કીધી ને એ તો બહુ જરૂરી જ છે કીવર્ડ ટાર્ગેટ કીવર્ડ પ્લેસમેન્ટ પછી કીવર્ડ રેન્કિંગ આ ત્રણ તો કીવર્ડનો કીવર્ડના જ થઈ ગયા બીજી વસ્તુ ઓર્ગેનિક ટ્રાફિક લાવવું પછી લીડ જનરેશન કરાવવી સેલિંગ વધારવું આટલી છ વસ્તુ છે છમાંથી કોઈ પણ ત્રણ વસ્તુ તમને પાવરફુલ આવડતી હશે ને તો આરામથી તમારો કંપની નાની કંપનીવાળા પણ તમને સારો પગાર આપશે તો તમે તમારા જ્ઞાન કુશળતા અને પાછળના પ્રદર્શન એટલે કે તમારો જે પોર્ટફોલિયો છે એના આધારે હોદ્દાના જે તમારો હોદ્દો જે છે કોઈપણ પ્રોફાઇલ જે મેં તમને પાછળના વિડીયોમાં વાત કરીએ ને કે ટોટલ અગિયાર ડિપાર્ટમેન્ટ છે અગિયાર હોદ્દા છે એસીઓમાં છે તો એ કયા કયા છે આગળ જાતા હું અહીંના ડીપમાં વિડીયો બનાવીશ ને પાછળ વિડીયો જો તમે ના જોયો હોય તો જોઈ લેજો તો એમાં જે હોદા પ્રમાણે સરેરાશ એસીઓનો એસીઓ પગારથી વધુ અથવા ઓછા મેળવી શકો છો જો આ પાછળનો જે તમારા કંપની જે છે પાછળની કંપની એમાં તમારી કાર્યકુશળતા અને તમારો એક્સપિરિયન્સ એના ઉપર તો જ તમારો પગાર નક્કી થાય છે કે ઓછો વધતો જ કેટલો આપવો એમ જો આપણે ટૂલ્સ વિશે વાત કરીએ તો સર્ચ સર્ચ કોન્સોલ અને ગૂગલ એનાલિટિક આ બે ટૂલ્સ તમને એટલા પાવરફુલ આવડવા જોઈએ કે એનું કોઈપણ વસ્તુ તમને ક્યાંય પણથી પૂછે તો એ તમને તરત એનો જવાબ આમ જીભ પર જ હોય કે એ કાંઈ પણ પૂછે કે આનું શું છે તો તમે એને ઓન ધ સ્પોટ કહી શકો આનું આ રીતે કામ છે આનું આમ છે આને આ રીતે કામ કરે છે આનું આ રીતે કામ થાય છે આ રીતે તમે બધા દરેક પ્રશ્નોના જવાબ તમે આરામથી આપી શકો છો પછી જે ઇન્ટરવ્યૂમાં તમને જે ક્વેશ્ચનનો આન્સર આપવામાં મદદ કરે છે જે ગૂગલ એનાલિટિક અને સર્ચ કોન્સોલ તો ગૂગલની એક માર્ગદર્શિકા છે કે જેમાં તમે આ દરેક ક્વેશ્ચન અને એના આન્સર જોઈ શકો છો જેથીને કરીને કોઈ પણ જગ્યાએ તમે ઇન્ટરવ્યૂ આપવા જાઓ તો ગૂગલ એનાલિટિક અને ગૂગલ સર્ચ કોન્સોલ આ બે જ વસ્તુ છે આ બે વસ્તુ પાયાની વસ્તુ છે અને આના બેઝ પર જે કાંઈ ક્વેશ્ચન પૂછે પછી તમને ને એ બધી વસ્તુના ક્વેશ્ચન પૂછશે તો પહેલાં તો જે એનાલિટિક ને સર્ચ કોન્સોલ છે એનું જ્ઞાન હોવું જોઈએ પછી તમારે કેટલા અલ્ગોરિધમ છે એ અલ્ગોરિધમનું જ્ઞાન હોવું જોઈએ લેટેસ્ટ અલ્ગોરિધમ કયો આવ્યો એ તમને ખબર હોવી જોઈએ અને અત્યારે કયા અલ્ગોરિધમ ઉપર વર્ક થાય છે એ તમને ખબર હોવી જોઈએ ઘણા લોકો એવા મારા ધ્યાનમાં છે જેની ભૂતકાળની સિદ્ધિઓના કારણે એ ઓછા અનુભવ હોવા છતાં એ સારી એવી સેલેરી મેળવે છે અને તેમની કુશળતાથી નિયમિત રીતે એમનો પોર્ટફોલિયો બનાવે છે જેમ મેં વાત કરીને ને તમારો છ મહિનાનો એક્સપિરિયન્સ છે પણ છ મહિનામાં તમે કંઈક એવું સિદ્ધિ હાસિલ કરી લીધી જેમાં તમે કીવર્ડ કોઈ રેન્ક કરાવી દીધા અથવા લીડ જનરેટ કરાવી દીધી અથવા તમારે કામને લીધે કંપનીનું સેલિંગ વધ્યું તો તમારો પોર્ટફોલિયો સારો એવો બની શકે છે તમારે તમારી કાર્યકુશળતા પર વધારે ધ્યાન આપવું જોઈએ જેથી કરીને તમે નાની કંપનીમાં પણ સારો પગાર મેળવી શકો છો અને કોઈ નાની કંપનીમાં હોય એટલે નાની કંપનીવાળાનું બજેટ પણ ઓછું હોય એટલે એ ચડ દઈને કોઈક એમ્પ્લોયને જવા ના દે અને જો તમારો એસીઓમાં પરફોર્મન્સ સારું હશે ને તો નાની કંપનીવાળા પણ તમને સારો પગાર આપશે અને નિયમિત એસીઓના ટૂલની અપડેટ લેતા રહેવું જોઈએ જેમ મેં તમને કીધું ને કોઈ કોઈપણ આલ્ગોરિધમનો અપડેટ આવે ટૂલનો અપડેટ આવે તો એનો રિ નિયમિત અપડેટ લેતા રહેવું જોઈએ અને એ ટૂલને અમલમાં મૂકવાથી તમને કંઈ ક્યાંક ને ક્યાંક ફાયદો કરાવે છે કે તમે કોઈ પણ ટૂલ જે છે કે કોઈ પણ અપડેટને તમે અમલમાં મૂકો તો એ અમલમાં મૂકતા રહેવું જોઈએ જેથી કરીને તમને એ ફાયદાકારક છે બીજું આપણે પરિબળ જોઈએ તો તમારે એસીઓ શા માટે પસંદ કરવું જોઈએ ઘણા લોકો એક દોઢ વર્ષ એસીઓથી કા એસીઓમાં કામ કરતા હોય પણ જોઈએ એટલો પગાર એનો વધારે ન થયો હોય ઇન્ક્રીમેન્ટ પગારનો ન થયું હોય ત્યારે એમના મગજમાં પણ આ સવાલ આવે કે એસીઓ શા માટે પસંદ કર્યું મેં એવું ઘણાના મનમાં એવું થતું હોય કે એસીઓ મેં હું કામ પસંદ કર્યું આ લાઇન હું કેવી રીતે ઘૂસી ગયો ત્યારે હું તમને એવું કહેવા માગું છું કે તમે તમે જે એસીઓની લાઈન પસંદ કરી છે એ એસીઓની લાઈન જે છે એ ક્યાંય ખોટી નથી કાંઈ ખરાબ નથી પણ માત્ર તમારે જરૂરી નોલેજ મળ મેળવવું પડે કે જેથી કરીને તમે ઇઝીલી આ બધી વસ્તુ કરી શકો કે એમાં આપણે જોઈએ એમાં છ પોઈન્ટ છે જે તમારે ધ્યાનમાં રાખવાના છે કે એસીઓની સેવાની હંમેશા ડિમાન્ડ જ છે ઓલવેઝ અત્યારે ડિમાન્ડમાં જ છે એસીઓ છેલ્લા ત્રણ ચાર વર્ષથી પાંચ વર્ષથી હાઈલી ડિમાન્ડમાં છે ડિજિટલ માર્કેટિંગનું મહત્ત્વ દર વર્ષે વધી રહ્યું છે જ્યારે વધુને વધુ કંપનીઓ ડિજિટલ માધ્યમથી સક્રિય થવા માગે છે ત્યારે એસીઓ અનિવાર્ય છે તમે ગમે ત્યાંથી એસીઓનું કામ કરી શકો છો આના લીધે તમારું પૂર્ણ સમય એટલે ફૂલ ટાઈમ અલ્પ સમય એટલે પાર્ટ ટાઈમ અથવા ફ્રીલેન્સિંગ પણ કામ કરી શકો છો એસીઓમાં ભારતમાં એસીઓ માટેની તકો દર વર્ષે ફક્ત દર વર્ષે વધ વધી જ રહી છે વર્ષે ને વર્ષે વધતી જ જાય છે અને ભારતમાં એસીઓનો પગાર પણ એ જ રીતે એની ડિમાન્ડ પ્રમાણે વધે છે તો જે રીતે એસીઓની ડિમાન્ડ છે એ રીતે તમારો પોર્ટફોલિયો વધારે સ્ટ્રોંગ બનાવો કીવર્ડનું મેન્શન કરો કીવર્ડ ટાર્ગેટિંગ ઘણાના તો મેં પોર્ટફોલિયો જોયા હોય ઘણાના જે કે ને બાયોડેટા સીવી તો એમાં એણે ટૂલ્સની વિશે વાત કરી હોય પણ એણે ક્યાંય કીવર્ડ મેન્શન નથી કરાવેલા હોતા કે આટલા મહિનામાં મેં આટલા કીવર્ડ આ ટાર્ગેટ કરાવ્યા છે આટલા કીવર્ડ મેં ઉપર લાવી દીધા છે કે આટલા કીવર્ડમાં આટલી લીડ જનરેટ થઈ ગઈ છે તો આવું ક્યાંય કોઈ લખતા નથી જો આ બધી વસ્તુ તમે મેઇન પાયાની વસ્તુ છે જો આ બધી વસ્તુ પોર્ટફોલિયોમાં કે સીવીમાં લખશો તો તમને અડધું ઇન્ટરવી તો તમારે ત્યાં જ ક્લિયર થઈ જશે પછી બીજા આપણે પોઈન્ટ જોઈએ જો તમારી પાસે જરૂરી કાર્યકુશળતા અને ઉદ્યોગની સાહસિકતા હોય જો તમારી પાસે પોર્ટફોલિયો સારો હોય ઉદ્યોગ શરૂ કરવાની સાહસિકતા હોય તો તમે વિશાળ રોક વિશાળ રોકાણની જરૂર વગર તમારી કંપની શરૂ કરી શકો છો જેમ મેં પાછળના વિડીયોમાં એક કમેન્ટમાં જવાબ આપ્યો છે જે આના રિલેટેડ જ છે કે તમારામાં જો ઉદ્યોગની સાહસિકતા હોય ને તો તમે તમારી પોતાની કંપની ઘરે બેઠા જ શરૂ કરી શકો છો દિવસે તમે જોબ કરો અને રાતે રાતનો સમય જે બે કલાક ત્રણ કલાક તમે ફ્રી હોય તો તમારા સ્ટાર્ટઅપ પર ઇન્વેસ્ટ કરી શકો છો અને સ્ટાર્ટઅપ કઈ રીતે કરવું કઈ રીતે તમારા આમાં આગળ વધી શકો પોર્ટફોલિયોમાં બીજી બધી કંપનીનો તો અનુભવ મૂકો પણ જાતે તમારી કોઈ એવી એક પ્રોડક્ટ બનાવો અને એનો પણ અનુભવ ત્યાં મૂકી શકો છો તમારે એશીઓમાં જોડાવા માટે કોઈ ચોક્કસ ડિગ્રીની જરૂર નથી કે કોઈ પણ અંડર ગ્રેજ્યુએટ ડિગ્રીની પણ જરૂર નથી તમે સારા ડિજિટલ માર્કેટિંગ કોર્સમાં જોડાઈ શકો છો અને ત્યાંથી એસીઓ અને ડિજિટલ માર્કેટિંગ શીખીને તમે એસીઓમાં કામ કરી શકો છો છેલ્લું પણ ખૂબ જ રસપ્રદ એક વાત એ છે કે એસીઓ એક ખૂબ જ ઝડપથી ગતિ કરતો વિકસતો ઉદ્યોગ છે કે ખૂબ જ ઝડપી ગ્રો થાય છે ખૂબ જ ઝડપી તમે એમાં કારકિર્દી કરી શકો છો ખૂબ જ ઝડપી તમારો સેલેરી પણ ઇન્ક્રીમેન્ટ થાય છે પણ મેં તમને દરેક વખતે વાત કરી એમ કે પોર્ટફોલિયો સ્ટ્રોંગ હોવો જોઈએ તમે હંમેશા કંઈક નવું અને આકર્ષક શીખી શકો છો એસીઓમાં અને તમારી એસીઓની કારકિર્દીમાં કોઈ કંટાળાજનક દિવસ આવશે નહીં તમે દરેક ક્ષણે દરેક દિવસે તમે કંઈક નવું શીખતા રહેશો એસીઓ વસ્તુ જ એવી છે કે આમાં કઈ વસ્તુ એક એક જ સરખી રહેતી નથી તમે આ મહિને કંઈક નવું શીખો છો આ મહિને કંઈ ઇમ્પ્લીમેન્ટ કરો છો બે ત્રણ મહિના પછી એ જ ડિપાર્ટમેન્ટમાં કોઈ ગૂગલનો અપડેટ આવી ગયો તો તમે નવું પણ શીખી શકો છો પછી બીજી તમને એ કહી દઉં કે એસીઓની માર્કેટિંગ સંબંધિત ભૂમિકાના પગાર એટલે કે એસીઓ એક બાજુ એસીઓ રાખો અને એક બાજુ માર્કેટિંગની બીજી કોઈ પોસ્ટ રાખો તો એનો સરેરાશ પગાર કેટલો છે એ પણ આપણે નજર મારી લઈએ ભારતમાં વેબ એનાલિસિસ જે વેબસાઇટ એનાલિસિસ કરે છે એનો ત્રણ લાખ સડસઠ હજાર વર્ષ પગાર છે એટલે કે મહિને એને ત્રીસ હજાર પાંચસો ત્યાંસીમાં એનો મહિનો પડે આ બધા જે પગાર મેં લેખા છે ને એ એક વર્ષના અનુભવવાળાને લેખા છે એક વર્ષ જેનો એક કે દોઢ વર્ષનો અનુભવ હોય ને એને આટલો પગાર હોય પણ તમને જો આટલો પગાર નથી ને તમને દોઢ વર્ષનો બે વર્ષનો અનુભવ છે પણ તમારો પગાર આટલો નથી તો ક્યાંક ને ક્યાંક તમે પોર્ટફોલિયો એનાલિસિસ કરો તમારો અને જે આ વેબસાઇટ નીચે મેં સોર્સ મૂક્યા છે જ્યાંથી મેં આ બધા વિડીયો બનાવ્યા છે જ્યાંથી આ ડિટેલ લીધી છે એ બધાના સોર્સ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધા છે ત્યાંથી પણ તમે જુઓ કે તમે તમારો પોર્ટફોલિયો કઈ રીતે સ્ટ્રોંગ કરી શકો છો ડિજિટલ માર્કેટિંગનો સરેરાશ પગાર ત્રણ લાખ ત્રેપન હજાર પ્રતિવર્ષ છે એટલે કે મહિનાનો તમારો ઓગણત્રીસ હજાર ચારસો સોળ રૂપિયાનો પગાર છે ભારતમાં કન્ટેન્ટ રાઇટરનો પગાર બે લાખ નેવું હજાર પ્રતિવર્ષ છે એટલે કે મહિનો એનો ચોવીસ હજાર એકસો છાસઠનો પડે ભારતમાં ડિજિટલ માર્કેટિંગ એનાલિસિસનો પગાર ત્રણ લાખ સાત હજાર છે પ્રતિવર્ષ એટલે મહિનાનો પચીસ હજાર પાંચસો ત્યાંશીનો પગાર છે ભારતમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવનો સરેરાશ પગાર બે લાખ નેવું હજાર પ્રતિવર્ષ છે એટલે કે ચોવીસ હજાર એકસો છાસઠ પ્રતિ મહિનો અને ભારતમાં ડિજિટલ માર્કેટિંગ એસોસિએટ એનો સરેરાશ પગાર બે લાખ નેવું હજાર છે એટલે કે મહિને ચોવીસ હજાર એકસો છાસઠ રૂપિયા તો આપણે આ બધી વાત જે કરી એનો એક સારાંશ કન્ક્લુઝન નિષ્કર્ષ એટલો જ નીકળે છે કે આ ટોચની ક્રમાંકિત એશિયો જોબ્સના પગાર ધોરણે ધ્યાનમાં રાખીને જ આખો વિડીયો બનાવ્યો છે અને આપણે સલામત રીતે કહી શકીએ કે ભારતમાં એશીઓનો પગાર એકદમ સારો છે જ્યારે ફ્રેશરને ફ્રેશર જે લોકો છે જેને એક વર્ષનો અનુભવ છે છ મહિનાનો અનુભવ છે કે દોઢ વર્ષનો અનુભવ છે એ લોકોને એક વર્ષનો પ્રતિવર્ષ એક લાખ એંસી હજારથી બે લાખ સુધીનો પ્રતિવર્ષ એનો પગાર છે એટલે કે મહિને પંદરથી સત્તર હજાર એને મળે એસીઓનો પાંચ વર્ષનો અનુભવ ધરાવતા વ્યક્તિ હોય એને સાડા ત્રણ લાખ રૂપિયાથી સાડા છ લાખ રૂપિયા છ લાખ સાહીઠ હજાર વર્ષ એટલે કે ઓગણત્રીસ હજાર એકસો પચાસથી પંચાવન હજાર સુધીનો પ્રતિ મહિનો મહિનાનો એટલો પગાર એમને મળી શકે છે જેને પાંચ વર્ષથી વધારે અનુભવ છે અને ભારતમાં સિનિયર લેવલના એસીઓ પગાર માટે નોકરીની ભૂમિકાઓ માટે જે લોકો છે જે સિનિયર લેવલના છે જે લોકો દસ વર્ષથી કામ કરે છે તો એના અનુભવ પ્રમાણે વાર્ષિક મહેનતાણું એનું પંદર લાખથી ત્રીસ લાખ રૂપિયા છે એટલે કે મહિને એ લોકો સવા લાખથી અઢી લાખ રૂપિયા કમાય છે અને એનાથી વધુ પણ કમાય છે એ કંપનીના કદ સ્થાન અને કૌશલ્ય પર આધાર રાખે છે જેમ મેં કીધું ને એમ કંપનીનું કદ કેટલું છે એ કયું શહેરમાં કયા સિટીમાં છે એનું સ્થાન ક્યાં છે અને તમારા આવડત તમારા કૌશલ્ય અને તમારા પોર્ટફોલિયોના લીધે તમને સેલેરી મળે છે જો તમે અહીંયા સુધી વિડીયો જોયો જ હોય તો આ વિડીયો તમને જો ગમ્યો હોય તો લાઇક કરી દેજો અને વિડીયોને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બે લાયકન દબાવવાનું ના ચૂકતા જેથી કરીને મારી દરેક અપડેટ તમને મળતી રહે જે અગિયાર ડિપાર્ટમેન્ટની વાત કરી હતી અગિયાર અગિયાર ડિપાર્ટમેન્ટ પર એક એક વિડીયો હું બનાવવાનું છું અને આ પ્લે લિસ્ટમાં જ મૂકીશ જે પ્લે લિસ્ટ છે એશિયો સેલેરી ઇન ઇન્ડિયા એ પ્લેલિસ્ટને પણ તમે તમારા પોર્ટફોલિયોમાં કે વોચલિસ્ટમાં એડ કરી શકો છો અને સાથે એ પણ કહી દઉં કે જો આ વિડીયો તમે હેમો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો તમારા ફ્રેન્ડ સાથે મિત્રો સર્કલ સાથે ઇનમાં ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં સોશિયલ મીડિયા પર જેથી કરીને બીજા લોકો જે એસીઓમાં કામ કરે છે એને પણ આ અને માહિતી મળતી રહે થેન્ક યુ સો મચ